અમદાવાદની મળી તો આ પત્ર કહે છે કે મારા ઉપર
છાપ લાગ્યા પછી મને એક મોટી ગેટ હતી એમાં મૂકવાનો આવ્યો. આ ગેટમાં બીજા ઘણા બધા પણ પત્રો હતા. આ બધા ભંડા વર્ણા હતા. લાલ રંગની ટપાલ વિભાગની ગાડીએ મને રેલવે સ્ટેશન ઉતાર્યું. તો આ પત્ર કહે છે કે લાલ રંગની ટપાલ વિભાગની જે ગાડી હતી એને મને રેલવે સ્ટેશને ઉતાર્યા. ત્યાંથી મને અમદાવાદની ટ્રેન મળી. એક દિવસની યાત્રા પછી હું અમદાવાદ પહોંચ્યો. સરનામા પર લખ્યા મુજબ મને વિવિધ વિસ્તારો જો અલગ અલગ કરવામાં આવ્યો. અહીં એક બીજી છાપ મારા પર છપાઈ. છેવટે ટપાલીએ મને સલમાના ઘરે પહોંચાડ્યું. તો અહીંયા જે પહેલાથી પત્ર લખ્યો ત્યાર પછી સમીરાએ પત્ર સલમાનને પેન વડે લખ્યો, મને પેટીમાં મૂકવામાં આવ્યો. અને જ્યારે પત્ર એની વાત કરે છે તો એક દિવસની યાત્રા પછી તે અમદાવાદ પહોંચ્યો. પણ પત્ર સરનામા પણ લખ્યા મુજબ મને વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કરવાનો આવ્યો. તો જેમ પત્રો બધા અલગ અલગ એડ્રેસ પર મોકલવાના હોય તો જેમ જેમ સરનામા હોય એ મુજબ પત્ર કહે છે કે વિવિધ વિસ્તાર મુજબ અલગ અલગ કરવામાં આવ્યો. જેમ ટપાલી હોય એ પત્રને અલગ અલગ કરતો હોય, જેવી રીતે અલગ અલગ એડ્રેસ પર પત્ર મોકલવાના હોય. અહીં એક બીજી છાપ મારા પર છપાઈ. છેવટે ટપાલીએ મને સલમાનના ઘરે પહોંચાડ્યો. તો આ પત્ર કહે છે કે એક બીજી છાપ પણ મારા પર છપાઈ અને છેવટે ટપાલીએ સલમાનના ઘરે પહોંચાડ્યો. ત્યાર પછી પેજ નંબર 114 નીચે ચિત્રમાં પત્રની મુસાફરી આપે છે. અહીં ચિત્ર મુજબ ક્રમ મુજબ નથી, તેને યોગ્ય ક્રમમાં ગોઠવો અને સંખ્યાઓ નંબર વર્તુળમાં મૂકો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્રો આપવામાં આવેલા છે એ ચિત્રોને આપણે ક્રમ મુજબ ગોઠવવાના છે. જેમ કે અહીંયા પહેલું ચિત્ર આવશે અમદાવાદ. અમદાવાદ છે ત્યાં નંબર 1 લખવો. એવી જ રીતે નંબર 2, તો કોઈ એક છોકરી છે જે ટપાલ નાખી રહી છે તો એમાં આવશે નંબર 2. ત્યાર પછી નંબર 3, તો ટપાલી હોય એ બધા જે ટપાલ હોય એ ભેગી કરે છે. એવી જ રીતે નંબર 4, તો ટપાલી છે એ બધા જે ટપાલો છે એને સિક્કા મારે છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જે આ ક્રમ મુજબ ચિત્રો આપ્યા છે એ ઓળખવાના છે. તો અહીંયા પહેલા તો આપણે કોઈ એક છોકરી પત્ર લખી રહી છે એમાં નંબર 1 આવશે. જે છોકરી પત્ર લખી રહી છે એનું ચિત્ર આપેલું છે તો ત્યાં તમારે નંબર 1 લખવો. ત્યાર પછી એ છોકરી જે ટપાલ પેટીમાં ટપાલ નાખે છે એ નંબર 2. એવી જ રીતે નંબર 3, તો ટપાલી હોય એ બધા બધી જ ટપાલો ભેગી કરે છે એ ચિત્રમાં આવશે નંબર 3. નંબર 4, તો જે ટપાલી હોય એ બધા જે અલગ અલગ પ્રકારની ટપાલો આવી હોય એને સિક્કા મારે છે એ આવશે નંબર 4. પછી નંબર 5, તો આ ટપાલ ક્યાં પહોંચે છે અમદાવાદ, તો એમાં આવશે નંબર 5. એવી જ રીતે નંબર 6, નંબર 6 માં આવશે કે અલગ અલગ જે ટપાલો હોય એ બધી ભેગી કરવામાં અલગ અલગ રીતે ગોઠવવામાં આવી છે. એવી જ રીતે નંબર 7, જે ટપાલી છે એ ઘર પ્રમાણે ટપાલ વહેંચે છે. અને નંબર 8, જે વ્યક્તિના સરનામાં જે વ્યક્તિના એડ્રેસ પર ટપાલ મૂકી છે એ ટપાલ એ વ્યક્તિ સુધી પહોંચી ગઈ છે અને એ વ્યક્તિ ટપાલ વાંચે છે એમાં આવશે નંબર 8. સમીરાએ સલમાનને પત્ર લખ્યો. વર્ગમાં તમારા મિત્રોને પત્ર લખો, તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં. તો વિદ્યાર્થી મિત્રો આપણે જેમ જોયું કે સમીરાએ સલમાનને પત્ર લખ્યો, તો વર્ગમાં તમારા મિત્રને પત્ર લખો, તમારા મિત્રનું નામ લખવું ભૂલશો નહીં. નામ સરનામું એ કમ્પ્લીટ હોવું જોઈએ તો સામેની વ્યક્તિને ટપાલ મળી રહે છે. દરેકે પત્ર લખ્યો પરંતુ તે આપણે કંઈ પણ ક્યાં પોસ્ટ કરવો, તો વર્ગના દરેક વિદ્યાર્થીએ પત્ર લખ્યો છે. આ પત્રોને પોસ્ટ કરવા વર્ગમાં એક ટપાલ પેટી બનાવીશું અને લખેલા પત્રોને પોસ્ટ કરીશું. તો સૌથી પહેલા આપણે પત્ર લખીએ તો તે પત્રોને પોસ્ટ કરવા વર્ગમાં એક ટપાલ પેટી બનાવીશું અને પછી એ લખેલા પત્રોને પોસ્ટ કરીશું.
वन माटे टपाल पेटी बनाओ। तो वर्ग माटे एक टपाल पेटी बनावी जोईए। तो એમાં બધા જ વર્ગના જે મિત્રો હોય એ બધા એકબીજાના મિત્રને પત્ર લખી શકે। તો વર્ગમાં એક ટપાલ પેટી બનાવો, એક ખાલી ખોટું લો। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમારે પ્રવૃત્તિમાં પ્રવૃત્તિની વાત કરી છે, તો એક ખાલી ખોટું લો, તેને લાલ રંગ કરો અથવા લાલ રંગનું કાગળ ચોંટાડો, ખોખાના કવર ઉપર કાગળની મદદથી કાપો કરો, પત્ર નાખી શકાય એટલો કાપો, બોક્સ ઉપર હોવો જોઈએ। હવે ટપાલ પેટી તૈયાર છે, તમારો પત્ર ટપાલ પેટીમાં નાખો, તમારા મિત્રને તમને લખેલા પત્રની રાહ જુઓ। એક બાળક ટપાલી બનશે, તે ટપાલ પેટીમાંથી પત્રો લઈ લેશે અને બધા બાળકોને વહેંચશે। શું તમે તમારા મિત્રના પત્રને વાંચી મજા માણી? જેવી રીતે તમે તમારા મિત્રને પત્ર લખ્યો તેવી જ રીતે તમારા મિત્રો સગા સંબંધીઓ પણ તમને પત્રો લખ્યા જશે। થોડા પત્રો ઘરેથી લઈ આવો, જુઓ કેટલા અલગ અલગ પ્રકારના પત્રો છે। તો આજે આપણે પ્રવૃત્તિની વાત કરી, જેમ કે બાળકના સ્કૂલના એ વર્ગના બધા વિદ્યાર્થીઓ ભેગા મળીને એકબીજા મિત્રોને પત્ર લખવાનું છે। એમાં એક મિત્ર ટપાલી બનશે, તે ટપાલ પેટીમાંથી પત્રો લઈને બધા બાળકોને વહેંચશે। તમે જે રીતે આ પત્રો તમને મળે તમે પત્ર વાંચો, તેવી જ રીતે બીજા મિત્રો સગા સંબંધીઓ તમને જે પત્રો લખ્યા હશે, તો થોડા પત્રો ઘરેથી લઈ આવો અને આવા અલગ અલગ પ્રકારના પત્રો છે। તો આ પત્રમાં તમે શું શું જોયું? તો પત્રો ઘણા પ્રકારના હોય છે। આ પત્રો અમે પોસ્ટકાર્ડ, આંતરદેશી પત્ર, કવર વગેરે પ્રકારના પત્રો જોયા। કયા કયા પત્રો પર ટિકિટ છે? તો વિદ્યાર્થી મિત્રો કયા કયા જે પત્રો હોય એના પર ટિકિટ હોય છે? તો જે બધા જ પત્રો હોય એના પર ટિકિટ હોય છે। શું બધી ટિકિટ એક જેવી છે કે અલગ અલગ છે? તો વિદ્યાર્થી મિત્રો તમને આ પણ ખબર હોવી જોઈએ કે બધી ટિકિટો છે એ એક જેવી છે કે અલગ અલગ? તો ના, બધી ટિકિટો એક જેવી નથી, દરેક ટિકિટ જુદા જુદા પ્રકારની હોય છે, તેની કિંમત અને તેના આકાર જુદા જુદા છે, તેના પરના ચિત્રો પણ જુદા જુદા છે। તો વિદ્યાર્થી મિત્રો આ ટિકિટ હોય એ અલગ અલગ પ્રકારની હોય છે। શું તમે પોસ્ટ ઓફિસનો સિક્કો પત્ર પર જોયો? તો હા, મેં પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો જોયો અને હંમેશા પત્ર પર પોસ્ટ ઓફિસનો સિક્કો હોય છે। એવી જ રીતે જુદા જુદા પ્રકારની છાપ ટપાલી ટિકિટનો સંગ્રહ કરી અને નીચે લગાવો। તો વિદ્યાર્થી મિત્રો પેજ નંબર 116 એમાં તમારે પ્રવૃત્તિમાં ઘરેથી આ કાર્ય કરવાનું છે, જેમાં જુદા જુદા પ્રકારની છાપ હોય ટપાલી ટિકિટ એનો સંગ્રહ કરી અને તમારે તમારી ચોપડીમાં લગાવવાનું છે। જેમ કે પોસ્ટકાર્ડ હોય, આંતરદેશીય પત્ર હોય, કોઈ કવર હોય, ટિકિટ હોય, રિબન સ્ટેપ હોય, એવી જ રીતે જેમ કે કોઈ અલગ અલગ પ્રકારના હોય એ અહીંયા તમારે સંગ્રહ કરી, કોઈ ટપાલી ટિકિટ પણ હોય તો એ તમારે સંગ્રહ કરી એના નીચે લગાવવાનું છે। એવી જ રીતે એની નીચે પોસ્ટ ઓફિસમાંથી મળતી હોય તેવી વસ્તુઓને ઓળખો અને તેનું નામ લખો। તો વિદ્યાર્થી મિત્રો આપણને પોસ્ટ ઓફિસમાંથી જે મળતી હોય તેવી વસ્તુઓને તમે ઓળખો અને એનું નામ લખો। તો અહીંયા જે તમારી ચોપડીમાં પેજ નંબર 116 એમાં જે ચિત્રો આપેલા છે એ હું અહીંયા જવાબ લખું કે તમે તમારી નોટબુકમાં લખી લો। તો વિદ્યાર્થી મિત્રો જે અહીંયા પેજ ઉપર જે વસ્તુ આપેલી છે આપણને યોગ્ય અને એનું નામ લખવાનું છે। તો ચોપડીમાં જે પહેલા નંબરનું ચિત્ર છે એ શું છે? પોસ્ટકાર્ડ। ત્યાર પછી નંબર 2 આંતરદેશીય પત્ર, નંબર 3 એમાં આપણને કવર જોવા મળે છે, નંબર 4 એમાં ટિકિટ, નંબર 5 એમાં રેવન્યુ સ્ટેમ્પ અને નંબર 6 એમાં સોનાનો સિક્કો દેખાય છે। તો મેં જે અહીંયા લખ્યું તે નોટબુકમાં લખી લો। ત્યાર પછી નીચે આપેલા પોસ્ટકાર્ડનો પેજ નંબર 117, તો નીચે આપેલા પોસ્ટકાર્ડનું તમારું પૂરું સરનામું લખો। તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે ચિત્રમાં પોસ્ટકાર્ડ આપેલું છે એમાં તમારે તમારું સરનામું લખવાનું છે। વિચારો અને લખો, સામીનાનું પત્ર વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યું,
જ્યારે ટ્રેન નહોતી ત્યારે પટ્ટો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો. તો વિદ્યાર્થી મિત્રો જે આ સામીરાનો પત્ર હતો એ વડોદરા ટ્રેન દ્વારા પહોંચ્યો. જ્યારે ટ્રેન નહોતી ત્યારે પટ્ટો કેવી રીતે પહોંચતા હશે ચર્ચા કરો. તો જ્યારે ટ્રેન નહોતી ત્યારે દૂરના સ્થળે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો. કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા. આવી વ્યક્તિઓને ખેપિયા કહેવામાં આવતા. તો જ્યારે ટ્રેન નહોતી ત્યારે વિદ્યાર્થી મિત્રો દૂરના સ્થળે જ્યારે પત્રો પહોંચાડવા માટે કબૂતરનો ઉપયોગ થતો હતો, જ્યારે કેટલીક જગ્યાએ વ્યક્તિ દ્વારા પણ પત્રો પહોંચાડવામાં આવતા હતા અને આવી વ્યક્તિને ખેપિયા કહેવામાં આવતા હતા. અને તમારે વિદ્યાર્થી મિત્રો પ્રવૃત્તિમાં જુદા જુદા પ્રકારની છાપ હોય, ટપાલની ટિકિટ હોય એનો સંગ્રહ કરી અને તમે તમારી ચોપડીમાં પેજ નંબર 116 ત્યાં તમારે લગાવવાનું છે. ત્યાર પછી પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસમાં આપણને શું શું જોવા મળે છે? હું જે પ્રશ્નના જવાબ લખું એ તમે તમારી નોટબુકમાં લખી લો. કરું પોસ્ટ ઓફિસમાં શું શું જોવા મળે છે? તો નંબર 1, પોસ્ટ ઓફિસમાં પ્રવેશતા જુદી જુદી બારી પર જુદા જુદા કામ થતા જોવા મળે છે. નંબર 2, એક બારી પર ટિકિટો, કવર, પોસ્ટકાર્ડ, આંતરદેશીય પત્ર, મની ઓર્ડર ફોર્મ વગેરેનું વેચાણ થતું જોવા મળે છે. નંબર 3, બીજી બારી પર આપણે બહારના કોઈ વસ્તુ પાર્સલ દ્વારા મોકલવી હોય તો તેનું ફોર્મ ભરી તે વસ્તુની ડિલિવરી અને રૂપિયા ભરવાનું કામ થાય છે. એવી જ રીતે નંબર 4, કે ત્રીજી બારી હોય ત્યાં ત્રીજી બારી પર આપણે બીજા સ્થળે કોઈ રૂપિયા મોકલવા હોય તો તે મની ઓર્ડર ફોર્મ અને રૂપિયા સ્વીકારવામાં આવે છે. એ જ રીતે નંબર 5, તો પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલ ભાઈઓ તે ટપાલો લાવ્યા હોય તેના પર સિક્કા માણી અને ગામ, તાલુકા, જિલ્લા અને દૂરના સ્થળોનું વિભાજન થતું હોય છે. તો જે નંબર 5 એમાં પોસ્ટ ઓફિસની અંદર જે ટપાલો આવી હોય અથવા તો ટપાલ ભરીઓ તે ટપાલો લાવ્યા હોય એના પર સિક્કા માણી અને ગામ, તાલુકા, જિલ્લા અને જે અન્ય દૂરના સ્થળોનું વિભાજન થાય છે. આ ઉપરાંત નાની બચત, બચત પત્રો, રેકરિંગ ખાતું વગેરેનું પણ કામકાજ થતું હોય છે. તો આ બધું જે મેં કહ્યું એ બધું આપણને પોસ્ટ ઓફિસમાં જોવા મળે છે. એવી જ રીતે શું પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાય? તો ના, પોસ્ટકાર્ડ લખીને વિદેશમાં સંદેશો પહોંચાડી શકાતો નથી. પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો પોસ્ટ ઓફિસમાં બીજા કયા કયા કામ થતા હોય છે? તો એમાં નંબર 1, ચીજ વસ્તુઓના પાર્સલ અને મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા સગા સંબંધી તથા મિત્રોને પહોંચાડવાનું કામ થતું હોય છે. નંબર 2, ટેલિફોન બિલ અને લાઇટ બિલ ભરવાની પણ વ્યવસ્થાનું કામ કરવાનું હોય છે. તો પોસ્ટ ઓફિસમાં બીજા બી કયા કયા કામ થતા હોય? તો એમાં નંબર 1, જે ચીજ વસ્તુઓના પાર્સલ હોય એ મની ઓર્ડર દ્વારા કે મની ઓર્ડર દ્વારા મોકલેલા રૂપિયા હોય સગા સંબંધીઓને તથા મિત્રોને પહોંચાડવાનું કામ થતું હોય છે. એવી જ રીતે નંબર 2, કે ટેલિફોન બિલ અને લાઇટ બિલ હોય એ પણ ભરવાની વ્યવસ્થા થતી હોય છે. નંબર 3, પૈસાના રોકાણ માટે રાષ્ટ્રીય બચત પત્ર કાઢી આપવાનું કામ. નંબર 4, રૂપિયાની બચત માટે બચત ખાતું અને રેકરિંગ ખાતું ખોલવાનું કામ. આમ પોસ્ટ ઓફિસનું ઘણા બધા કામ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો પૈસાના રોકાણ માટે જે રાષ્ટ્રીય બચત પત્ર કાઢી આપવાનું કામ તેમજ રૂપિયાની બચત માટે બચત ખાતું, રેકરિંગ ખાતું એ વગેરે ખાતું ખોલવાનું કામ પોસ્ટ ઓફિસનું ઘણા બધા કામ હોય છે. પોસ્ટ ઓફિસની મુલાકાત. તો નજીકની પોસ્ટ ઓફિસની મુલાકાત લેવો, ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું, ત્યાં શું કયું કામ થાય છે? તો વિદ્યાર્થી મિત્રો તમે પોસ્ટ ઓફિસની મુલાકાત લો, તેની ત્યાં પત્રો કેવી રીતે આવે છે અને ત્યાંથી કેવી રીતે જાય છે તે નિહાળો. બીજું, ત્યાં કયું કયું કામ થાય છે તેની પણ તમે તપાસ કરો. એવી જ રીતે પેજ નંબર 118, રીના અને રાધા પત્ર વિશે શું વાતચીત કરી રહી છે? તો અહીંયા રીના અને રાધા છે એ
પત્ર વિશે શું વાતચીત કરી રહી છે તો તમને ખબર છે આજે અમે વર્ગમાં પત્રની મુસાફરી વિશે ભણ્યા મારે નાનીને પત્ર લખવો છે તો અહીંયા જે વિના રાધા કહે છે કે તું પત્ર લખી શકે હું ફોન કરવા જાઉં છું જો સાથે આવવું હોય તો તું આવી શકે છે તો રીના અને રાધા ગામનો આવેલી એક દુકાને ફોન કરવા ગયા રાધાએ નંબર લગાવ્યો બંનેએ તેમની દાદી સાથે વાત કરી તેઓને દુકાનદારને પૈસા આપ્યા ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા તો અહીંયા જે રીના અને રાધા હતા એ ગામમાં આવેલી એક દુકાને ફોન કરવા ગયા અને રાધાએ નંબર લગાવ્યો બંને તેની દાદી સાથે વાત કરી તેઓને દુકાનદારને પૈસા આપ્યા અને ખૂબ જ આનંદ સાથે ઘરે પાછા આવ્યા એવી જ રીતે વિચારો અને લખો તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે તો વિદ્યાર્થી મિત્રો તમે બધાએ ટેલિફોન કે મોબાઈલ ક્યાં ક્યાં જોયા છે તો એનો જવાબ આપશે કે અમે બધાએ ટેલિફોન કે મોબાઈલ નીચેની જગ્યાએ નીચેની જગ્યાઓમાં જોયા છે જેવા કે ટેલિફોન બુથ શાળા ઘર હોસ્પિટલ અને વિવિધ કચેરીઓમાં તથા લગભગ દરેક જગ્યા દરેક વ્યક્તિ પાસે મોબાઈલ ફોન જોયો છે એવી જ રીતે પ્રશ્ન નંબર બે ટેલિફોન કે મોબાઈલ પર તમે કોઈ કોની સાથે વાત કરો છો તો વિદ્યાર્થી મિત્રો ટેલિફોન હોય કે મોબાઈલ હોય તો તમે કોની કોની સાથે વાત કરો છો તો ટેલિફોન કે મોબાઈલ પર અમારા મિત્રો હોય કોઈ સગા સંબંધી હોય તો તેમની સાથે અમે વાત કરીએ છીએ અહીંયા પેજ નંબર 119 એમાં રંગ પૂરો મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે તમે જોયેલા મોબાઈલના ચિત્રો દોરો તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જે તમારી છોકરીમાં તમારે મોબાઈલ નંબર જે જેમ કે મોબાઈલ અલગ અલગ પ્રકારના હોઈ શકે છે તમે જે જોયેલા હોય એ મોબાઈલના ચિત્રો તમે તમારી છોકરીમાં દોરો અહીંયા મેં જે લખાવ્યું તમે તમારી નોટબુકમાં લખી લેવું થેન્ક યુ